કાંકરેજના પાદરડી ખાતે પાંચમા તબક્કાનો ત્રીજો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. કાંકરેજ તાલુકાના પાદરડીમાં આજ રોજ તારીખ 15 નવેમ્બર 2019 રોજ પાંચમા તબક્કાનો ત્રીજો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 15 ગામના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે પ્રાથમિક શાળામાં પાંચમા તબક્કાનો ત્રીજો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાદરડી, ખસા, રતનગઢ, આકોલી, માનપુર, કુવારવા, દુર્ગાસણ, કાકર, નેકોઈ, નગોટ, મંગળપુરા, વડા, બલોચપુર, અડુપિયા, વાસવડા વગેરે જેવા 15 ગામોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમ કાંકરેજ મામલતદાર મંજુલાબેન રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદી તેમજ કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા અને ગામના સરપંચ વગેરે હાજર રહ્યા હતા. તેમજ આ સેવા સેતુ કાર્યક્રમમાં સ્થળ ઉપર જ માં અમૃતમ કાર્ડ, આવકના દાખલા, જાતિના દાખલા, લોકોને તાવ, શરદી જેવા બીમારીનો સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી અને તાલુકામાં થતા તમામ કામ આજે સેવા સેતુમાં કરવામાં આવ્યા હતા, જેમાં દરેક ગામના લોકોને શિહોરી મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીએ જવું ન પડે તેવા હેતુથી સ્થળ પર જ લોકોને બધી સેવા મળી રહે ત્યારે આ સેવા સેતુનો લાભ દરેક ગામના લોકોએ લીધો હતો. ગુજરાત સરકાર શ્રી આયોજિત પાંચમા તબક્કાનો કાંકરેજ તાલુકાનો ત્રીજો સેવા સેતુ પાદરડી મુકામે યોજવામાં આવ્યો. આજરોજ માનનીય ધારાસભ્ય શ્રી, અન્ય પદાધિકારીઓ તેમજ આ તાલુકાના તમામ કચેરીઓના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ હાજર રહ્યા અને લોકોને એમના દ્વારે લાભો મળે તે માટે આ સરકારશ્રીના આયોજન રૂપે અમે આજરોજ બધા હાજર રહ્યા છીએ અને તેમને તમામ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવી છે. સરકારશ્રીના પાંચમા તબક્કાના સેવા સેતુ અંતર્ગત કાંકરેજ તાલુકાનો ત્રીજા નંબરનું પાદરડી મુકામે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં 15 જેટલા ગામો ક્લસ્ટરના રૂપમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તાલુકા ટીમ કાંકરેજ તરફથી બંને મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી હું, VHO શ્રી, વેટરનરી ઓફિસર શ્રી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, ખેતીવાડી ડિપાર્ટમેન્ટ, તમામ સંલગ્ન કચેરીના અધિકારીશ્રીઓ હાજર રહી હતા. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા બધા અધિકારીઓ શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી કાંકરેજ, APMC ચેરમેન શ્રી, સંગઠનના પદાધિકારીઓ શ્રી, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને ખુલ્લો મૂકી લોકોને વધુમાં વધુ લાભ મળે તેવું આયોજન અમે હાથ ધરેલ છે. ટીમ કાંકરેજ તરફથી તમામ સેવાઓ જે સેવા સેતુ અંતર્ગત આપવાની થાય છે એ અવિરત 5 વાગ્યા સુધી અમે આપી અને લોકોને, જરૂરિયાતમંદ લોકોને સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છીએ. માનસી ચૌહાણ, KTV ન્યૂઝ, કાંકરેજ.